नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 अने 10 मा बन्ने मा आवी शके एवो अर्थग्रहण नो मुद्दो आज आपणे लईए छे। आपणे खबर छे के लेखन विभाग ने आपणे नोट बनावीए छे, ए लेखन नी नोट मा अर्थ विस्तार पण आवे छे। तो ए अर्थग्रहण ना जुदा जुदा मुद्दा माथी आजे पहेलो मुद्दो अर्थ विस्तार आपणे लेवाना छीए। अर्थ विस्तार ए शुं छे? अर्थ विस्तार कोईपण कविनी काव्यनी एक पंक्ति छे, कोईपण कविनो एक मुक्तक छे के जेनी अंदर गहन अर्थ छे, एटले के ऊंडो अर्थ छे, अने ए सीमित शब्दोमां एटले के काव्यनी पंक्तिमां होय छे। कोई अर्थविस्तार एक पंक्तिनो पण होई शके, कोई अर्थविस्तार बे पंक्तिनो होय छे। आपणे सोनेट काव्य जोईए छे, आपणे उर्मी काव्य जोईए छे, अने आपणे पाठ बधा पूरा थई त्यारे छेल्ला દુહા મુક્તક ને હાઇકુ આવે છે, એમાં મુક્તક પણ વાંચીએ છીએ। તો આ જે પંક્તિઓ છે એમાંથી આવી કોઈ સરસ મજાની બે પંક્તિ અથવા એક પંક્તિ લેવામાં આવે છે અને જેનો વિસ્તાર કરવાનો છે, એટલે કે આ અર્થ છે એક પ્રકારનો ગહન અર્થ, એનો આપણે વિસ્તાર કરવાનો છે, એને અર્થ વિસ્તાર કહેવાય। આપણે એને વિચાર વિસ્તાર પણ કહીએ છીએ। આમ તો પાંચમા છઠ્ઠા ધોરણથી આ આવતું હશે। જોઈએ આ અર્થવિસ્તાર મેં એક નમૂના રૂપે અર્થવિસ્તાર લીધો છે। હવે આ અર્થવિસ્તાર અહીંયા મેં લખી નાખ્યો છે, હું બોલીને સંભળાવું તો તમારે સાંભળવામાં ધ્યાન રાખવું પડે અને સાંભળી સાંભળીને લખવું પડે, એટલે મેં આખો અર્થવિસ્તાર એક નમૂના રૂપે અહીંયા લખ્યો છે। તો અર્થવિસ્તારની સામાન્ય વાત કરી દઉં તો એક આ અર્થ છે, એનો અહીંયા અર્થ શબ્દ કરી અને એને ગુજરાતીનું એકદમ સરળ ગુજરાતી કરવું, આપણે કેમ સંસ્કૃતનો શ્લોક હોય અને એનું ગુજરાતી કરીએ, ભાષાંતર કરીએ, બસ એમ અહીંયા ગહન અર્થો છે, અઘરા શબ્દો છે, અર્થ છે, એને આપણે સરળ શબ્દોમાં એનો અર્થ સ્પષ્ટ કરવાનો, એટલે એને પહેલાં અર્થ કહેવાય। મોટા અક્ષરે લખવાનું, બે ટપકા કરવાનું, જો આ લીટીને આ બાજુ નહીં, અહીંયા અર્થ મોટા અક્ષર બે ટપકા કરી અને એનો સરળ શબ્દોમાં એનો અર્થ આપવાનો, પછી એક પણ લીટી નહીં છોડવાની, અને વિસ્તાર શબ્દ કરવાનો। વિસ્તાર એટલે આ જે અર્થ છે, એટલે કે આ જે વિચાર છે, એ વિચારને તમારે વિસ્તૃત છણાવટ કરવાની, એટલે કે એ વિચારને સમજાવવાનો કે ભાઈ આમ મિત્રતા કોને કહેવાય, અહીં હમણાં વાત કરીએ પ્રમાણે, અને એના માટે જુદા જુદા એને પૂરક ઉદાહરણ આપવાના, સંદર્ભ ઉદાહરણ, ઉદાહરણ ગમે તે હોય, કાવ્યની પંક્તિ ચાલે, અંગ્રેજી ડાયલોગ ચાલે, હિન્દીનો કોઈ સૂત્ર ચાલે, પછી મહાપુરુષોનું નામ ચાલે, પુસ્તકોનું પણ નામ ચાલે, કોઈ નાની ઘટના હોય એને બે ત્રણ વાક્યમાં પણ તમે ઉદાહરણ રૂપ આપી શકો, એટલે આને જુદા જુદા સંદર્ભો તમારે ટાંકવા પડે। એટલે અહીંયા નમૂનામાં મેં બે ચાર ઉદાહરણો ટાંક્યા છે, એટલે તમને ખબર પડે કે ભાઈ કોઈ અર્થવિસ્તારને આપણે લંબાવીએ તો એના પૂરક ઉદાહરણ મૂકવા પડે। તો જોઈએ આ આપણો અર્થવિસ્તાર, હું વાંચું છું અહીંથી। શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક। જો આ બે પંક્તિ છે, એટલે અહીંયા અલ્પવિરામ આવે, પહેલી પંક્તિ પૂરી થાય ત્યાં અર્ધવિરામ આવે, બીજી પંક્તિમાં વચ્ચે અલ્પવિરામ આવે અને પછી પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે। ફરી વખત વાંચું છું। શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક। હવે આનો મેં અર્થ લખ્યો છું, વાંચું છું, હું ધીમે વાંચીશ, તમને ખ્યાલ રહે। આપણે જે શેરીમાં રહેતા હોઈએ તે શેરીમાં 100 જેટલા મિત્રો મળી રહે છે અથવા મળી જાય છે, શેરી બહાર ફક્ત તાળી આપનારા અનેક મિત્રો મળી જવાના, પરંતુ સુખ અને દુઃખ બંનેમાં સાથે રહે તેવો મિત્ર તો લાખોમાં એકાદ જ હોય છે। આ એનું સરળ ભાષાંતર કહીએ તો ચાલે, સરળ ગુજરાતી છે। શું કહ્યું કે શેરી મિત્રો 100 મળે, આપણે શેરીમાં 100 જેટલા મિત્રો મળી જવાના, પણ તાળી આપીને ભાગી જાય સ્વાર્થી જરૂર પૂરતા, એવા મિત્રો તો આપણને શેરીમાં અને શેરીની આજુબાજુમાં સ્કૂલમાં, ટ્યુશન ક્લાસમાં, બજારમાં, સગા સંબંધીના કોઈ પ્રસંગમાં જઈએ ત્યાં એવા તાળી આપે જરૂરિયાત પૂરતા, એવા મિત્રો આપણને અનેક મળી જાય છે। એમાં કેટલાકના નામ યાદ રહે, કેટલાકના નામ યાદ રહેતા નથી, પરંતુ એમાં બીજી પંક્તિ બીજું કહ્યું, જેમાં સુખ દુઃખ પામીએ, સુખ અને દુઃખ બંને સાથે રહે, એવા મિત્રો બહુ ઓછા હોય છે, લાખોમાં એક જ જોવા મળે છે। હવે આને આપણે વિસ્તૃત છણાવટ કરવાની વાત છે, એટલે વિસ્તાર કરવાનો છે, તો હું વાંચું છું।
प्रस्तुत पंक्ति में कविश्रीए साचा मित्र ने पारखवानी अने मित्रता निभाववानी वात करी छे। अहींया शुं कह्युं, जो प्रस्तुत पंक्ति में आ पंक्ति कविश्रीए साचा मित्र ने पारखवानी अने मित्रता निभाववानी वात करी छे। हवे उदाहरण साथे वात करूं छूं। तुंडे तुंडे मति भिन्न, संस्कृत शब्द वाक्य तुंडे तुंडे मति भिन्न, એટલે કે વ્યક્તિએ વ્યક્તિ વિચાર અને વર્તન અલગ હોય છે। દુનિયા પંચરંગી છે। જો આ વિચારને આપણે વિસ્તૃત કરવાનું છે, છણાવટ કરવાની છે, વિચાર લંબાવવાનો છે, એટલે તમારે એની આજુબાજુ વાક્ય રચના મઢવાની, ગૂંથવાની। દુનિયા પંચરંગી છે, શેરીનો મિત્ર કે શેરી બહારનો મિત્ર મુસીબતમાં કામ આવે એ જ સાચો મિત્ર। બાકી સુખમાં તો વણ નોતર્યા, મહેમાનોની માફક અત્ર તત્ર ને સર્વત્ર એવા મિત્રો, યાને કે સાથીદારો આપણને મળી જ રહે છે। અરે જંગ જીતવા સુધી નહીં, પરંતુ જીવનના અંત સુધી જોડે રહે ને તેને જ સાચો મિત્ર કહેવાય। બે ડગલા આગળ નહીં કે પાંચ ડગલા પાછળ નહીં, નાના મોટા ગરીબ તવંગર દરેક વર્ગને મિત્રો હોય જ છે। જીવનની ત્રણેય અવસ્થામાં યાદ રહે અને સાથે રહે એ જ સાચો મિત્ર। બાકી કીડિયારાની માફક પ્રાણી માત્રથી ખદબત્તી આ ધરતી પર માણસોનો પણ ક્યાં તોટો છે, માણસોનો પણ ક્યાં તોટો છે। ભીડ પડે ભાગી જાય એ મિત્ર શાનો, એટલે તો એક વિચારમાં લખ્યું છે, જો એને પૂરક ઉદાહરણ કહેવાય। હવે આવી પંક્તિ જ્યારે તમે લખો ત્યારે આમ સળંગ નહીં લખવાની, એક પણ લીટી નહીં છોડવાની, પણ આ રીતે લખવાની। હા, કોઈ આવો સંસ્કૃતનો શ્લોકની એક જ પંક્તિ હોય, હા શ્લોકો તો આ રીતે લખવાનું, એક જ પંક્તિ હોય તો આ રીતે લખવાનું, ડાયલોગ હોય અંગ્રેજીનો તો પણ આમ સળંગ લખવાનું, પણ આવી બે પંક્તિ કે ત્રણ પંક્તિ કે ચાર પંક્તિ હોય તો આ રીતે લખવાનું, પણ અહીંયા એક પણ લીટી નહીં છોડવાની। તમે જોયું અહીંયા એક લીટી આપણે છોડી, શા માટે કે આ આખા પેજમાં વ્યવસ્થિત દેખાય। અને સાથે સાથે વાત કરી દઉં, વચ્ચેના ભાગમાં પંક્તિ લખવાની, કેમ કે આ કાવ્યની પંક્તિ છે એટલે વચ્ચેના ભાગમાં લખવાની। હવે આનું ઉદાહરણ છે, એક વિચારમાં લખ્યું છે શું, તો કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ ને દુઃખમાં આગળ હોય। હવે અહીં એક પણ લીટી નહીં છોડવાની, કેમ કે આ સળંગ છે, એટલા માટે પશુ પક્ષી જીવ માત્રમાં દોસ્તી જોવા મળે છે, આપણે તો માનવી છીએ। અરે દુર્યોધન દુષ્ટ હોવાનું જાણવા છતાંય જીવનના અંત સુધી કર્ણે સાથ આપ્યો હતો, જો આ ઉદાહરણ કહેવાય, વ્યક્તિનું ઉદાહરણ, મિત્રતાનું ઉદાહરણ, જીવનના અંત સુધી કર્ણે સાથ આપ્યો હતો। મિત્ર હાટે વેચાતો નથી, હાટ એટલે દુકાન, હાટે વેચાતો નથી અથવા વેચાતી મળતો નથી, હાર્ટથી ખેંચાય છે, હાર્ટ હૃદયથી। તમે સ્વભાવ વર્તન વ્યવહાર કેવી મિત્રતા નિભાવો છો એના ઉપર આધાર છે, એવું સરસ મજાનું આ વિધાન છે। હાર્ટથી ખેંચાય છે સાચો મિત્ર, જે મુશ્કેલ સ્થિતિમાં આપણી પડખે ઊભો રહે એ સાચો મિત્ર। એક ગીતની પંક્તિમાં ગવાયું છે, સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ, ગોપી હિન્દી પંક્તિ પિક્ચર છે, એમાં છે, સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ મેરે રામ, એમ કરી પંક્તિ છે, હું ગાઈશ નહીં ખોટો સમય બગડે, પરંતુ પણ આ ઉદાહરણ છે। કહેવાનું મીનિંગ એ છે કે ઉદાહરણ તમે અંગ્રેજી હિન્દી સંસ્કૃત કોઈ પણ આપી શકો, પણ એને લગતું હોવું જોઈએ। પરંતુ દુઃખમાં દર્દ સમજે એવો મિત્ર ક્યાં, અરે બે દેશોના વડાઓ પણ બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે ને ત્યારે, કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં એ મિત્ર ધર્મ બજાવે છે। જોયું, બે દેશોના વડા પણ મિત્ર બની જાય ને ત્યારે, કોઈ પણ મુસીબત આવે ત્યારે એ સાથ નિભાવે છે અને કામમાં આવે છે। જો એ મેં અંગ્રેજી શબ્દ લખ્યો, શા માટે કે સરસ લાગે।
હવે સંસ્કૃત પાછું છે, અગ્નિર્દહને સખા મરુત. અહીં ગુજરાતી અર્થ છે, અગ્નિ બળે ત્યારે પવન તેનો મિત્ર બને છે. વારા પછી વારો, મે વરસાદ, મે પછી ગારો, આજે નહીં તો આવતીકાલ આપણો વારો. બસ આટલો વિચાર જ ગાઢ દોસ્તી તરફ લઈ જાય છે. બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીની જિંદગીની સફરમાં આપણને અનેક મિત્રો મળે, ટળે એટલે જતા રહે, અને ફળે એટલે આપણે લાભદાયી થાય, ઉપયોગી થાય. ફરી વખત બોલું છું, બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીની જિંદગીની સફરમાં આપણને અનેક મિત્રો મળે, ટળે ને ફળે પણ છે. સાચી મિત્રતા માટે મને તો આ પંક્તિ પણ ઉચિત લાગે છે. જો મેં મારી રીતે લખ્યું છે, તમે પણ તમારી રીતે શબ્દોમાં લખી શકો. શું હંસા પ્રીતશાની, વિપદ પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળ તણી, જળ સુકે સુકાય. શું કહ્યું? હંસા પ્રીતશાની, હંસ હોય ને તો એ વિપદ પડે, પાણી સુકાઈ જાય એટલે ઉડી જાય, પણ સાચી પ્રીત શેવાળની, પાણી અંદર શેવાળ થાય એ શું થાય? તો કે જળ સુકાઈ જાય, એની સાથે સાથે શેવાળ પણ સુકાઈ જાય. દોસ્તીની વાત છે, મિત્રતાની વાત છે, એટલે મિત્રના સંદર્ભમાં ઉદાહરણ છે. એટલે આપણે જે કોઈ ઉદાહરણ મૂકીએ તો અહીંયા અર્થવિસ્તારની કોઈ પણ, આ તો નમૂનારૂપ ઉદાહરણ છે, અર્થવિસ્તારની પંક્તિ છે, તો એવી કોઈ પણ ઉદાહરણ હોય એને લગતા ઉદાહરણ આપણે મૂકવાના, પછી અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય કે ગમે તે હોય, પણ એને લગતા ઉદાહરણ. અને કેટલું લખવાનું? તો કે બને ત્યાં સુધી પૂર્ણા પેજથી એક પેજ. આ પેજ આમ બોર્ડમાં મેં લીટીઓ દોરી, તમે જુઓ ખરેખર અહીંથી તમારું પેજ થાય, આમ જુઓ તો આટલું બધું પહોળાઈ ન હોય, પણ અહીંયા મેં એ રીતે લખ્યું છે. તો અહીંયા આપણે અર્થવિસ્તાર પૂરો કરીએ છીએ, એટલે તમારો જે A4 સાઇઝનું પેજ હોય એમાં પૂર્ણા પેજથી એક પેજ સુધી લખવાનું. પરંતુ આ ખાસ ધ્યાન રાખવાનું, ઉદાહરણ એમાં કંઈક બે ચાર તમારું ઉદાહરણ મૂકવાના, બરાબર? તો હવે પછી લેખન વિભાગમાં આપણે નિબંધ જોઈશું, ત્યાં સુધી આવજો.